નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝ પ્રસ્તુત આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું સંજય ઉપાધ્યાય અને સમાચારોની શરૂઆત કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારોથી. ગાંધીનગરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, ગ્રામ્ય વિસ્તારમાં કોઈ કેસ નહીં. ગાંધીનગરમાં 17 મે સુધી તમામ બેન્કો બંધ રહેશે, જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યની સ્પષ્ટતા. ગાંધીનગરમાં પથિકાશ્રમ પાસે શ્રમિકોનો જમાવડો, લોકડાઉનનો ખુલ્લેઆમ ભંગ. અને ગાંધીનગરના ઉદ્યોગ અગ્રણી અંબુસિંહજી ગોલ અને તેમના ભાઈ પ્રેમસિંહજી ગોલ દ્વારા વાવોલમાં લગભગ 500 જેટલા નિરાધાર વૃદ્ધોને ટિફિન તથા ભૂખ્યાઓને ભોજન જમણાય છે. જોઈએ સમાચારો વિસ્તારથી. સવારે 12 વાગ્યા સુધીનો ગાંધીનગર જિલ્લાનો કોરોના કેસનો અહેવાલ અત્યારે પ્રસ્તુત છે, જેમાં ગાંધીનગર શહેરમાં વધુ એક કેસ પોઝિટિવ આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં કોઈ કેસ નોંધાયો નથી. આજે સવારે કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. સેક્ટર 5C રહેતો યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ યુવાન ગાંધીનગર સેક્ટર 5C રહેવાસી છે, પરંતુ તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ યુવાન અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં વધી રહેલા કેસોમાં મોટાભાગના પોઝિટિવ દર્દીઓનું કનેક્શન અમદાવાદ સાથે સંકળાયેલું છે અને અમદાવાદમાં અવરજવરના કારણે તેઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. ગઈકાલે સાંજે પણ ગાંધીનગરમાં જે ફાયર બ્રિગેડના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તે પણ તેના પરિવારને મળવા માટે શાહઆલમ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગર શહેરમાં આજે આ એક કેસનો વધારો થતાં શહેરી વિસ્તારમાં કુલ કેસનો આંક 41 થયો છે, જેમાંથી 14 દર્દીઓને સંપૂર્ણ સાજા થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે. જ્યારે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારે 12 વાગ્યા સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જિલ્લા વહીવટીતંત્ર પાસે આજે સવારે 12 વાગ્યા સુધી મળેલી માહિતી પ્રમાણે ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 119 પર પહોંચ્યો છે, જેમાં શહેરી વિસ્તારમાં 41 અને ગ્રામ્ય વિસ્તારમાં 77 કેસ નોંધાયા છે અને એક કેસ અમદાવાદમાં ગણવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યએ આજે રાત્રે 8 વાગ્યાથી 17 મે સુધી ગાંધીનગર અને કલોલ શહેર સંપૂર્ણ રીતે લોકડાઉનનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં કલેક્ટર કુલદીપ આર્યએ જણાવ્યું છે કે દવા, દૂધ અને હોસ્પિટલ ક્લિનિક સિવાયની તમામ સેવાઓને ગાંધીનગર અને કલોલમાં છૂટ મળશે નહીં અને તમામ ખાનગી ઓફિસો અને તમામ દુકાનો પણ બંધ રહેશે. કલેક્ટર કુલદીપ આર્યએ ચંચળ ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ગાંધીનગર અને કલોલ શહેરમાં બધી બેન્કો અને કરિયાણાની દુકાનો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કલેક્ટર કુલદીપ આર્યએ ચંચળ ન્યૂઝ સાથે ખાસ ટેલિફોનિક વાતચીત કરી હતી. સર, આજે આપે જાહેરનામું બહાર પાડ્યું છે, તો આજે સર ગાંધીનગર શહેર અને કલોલ શહેરમાં કઈ કઈ સેવાઓ બંધ રહેશે અને કઈ કઈ સેવાઓ ચાલુ રહેશે? જાહેરનામા અનુસાર ગાંધીનગર શહેરમાં દૂધ, દવાની દુકાન, ડોક્ટરના ક્લિનિક, હોસ્પિટલ્સ ને એથી સંબંધિત જો આગળ પાછળની બેકવર્ડ ફોરવર્ડ લિંકેજની ગતિવિધિ છે, માનો કે દવા મેન્યુફેક્ચરિંગ કરતી કોઈ કંપની છે અથવા તો એથી રિલેટેડ લોકો છે, એની મુવમેન્ટ સિવાય બાકી તમામ વસ્તુ બંધ રહેશે. સર, બેન્કો? જી, બેંક, પ્રાઇવેટ ઓફિસ ને બીજી કિરાણાની શોપ, શાકભાજીની શોપ અથવા તો સમયાંતરે જે કોઈ બીજી છૂટછાટો આપી હતી એ બી અમે નિર્ણય લીધો છે કે પબ્લિક હિતમાં એને 7 દિવસ સુધી બંધ રાખીએ. સર, અત્યારે શહેરોની અંદર કેસોમાં, કોરોનાના કેસોમાં અત્યારે ઘટાડો થયો છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે કેસો વધી રહ્યા છે, તો આ અંગે જિલ્લા તંત્રએ શું તૈયારી કરી છે? જી, ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને કુડા વિસ્તારમાં જો 5-7 ગામ છે કુડાસણ અને આ બાજુના, ત્યાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સરપંચશ્રીઓ સાથે મીટિંગ કરી છે અને ત્યાં બી તમામને અપીલ કરી છે કે ભાઈ કોઈ પણ જાતની આપણે ગેધરિંગ નહીં રાખીએ, બિનજરૂરી કોઈ પણ મુવમેન્ટ નહીં રાખીએ. આ ટાઈપના પગલાં ત્યાં પણ લેવામાં આવી રહ્યા છે. સર, હજી પણ ક્યાંક ક્યાંક આપણે જોઈએ તો સર શાકભાજીની લારીઓ અને કરિયાણાની દુકાનો પર હજી પણ ભીડો જોવા મળી રહી છે, તો આ અંગે આપના તરફથી પોલીસ તંત્રને કોઈ કડક આદેશ આપવામાં આવ્યા છે? જી, આ પોલીસને એના માટે સૂચના અપાઈ ગયેલી છે અને શહેર, ગાંધીનગર શહેર અને કલોલ શહેરમાં કરિયાણાની દુકાન, શાકભાજીની લારી નહીં હોઈ શકે એવું મને લાગે છે, પણ છતાં જો આપ કહી રહ્યા છો તો અમે એને ફરીથી ચેક કરાવીશું. સર, પથિકાશ્રમ ખાતે શ્રમિકોની અત્યારે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ નથી થઈ રહ્યું, તો આપ એમાં એક
એક છત્તીસગઢની ટ્રેનની અમને મંજૂરી મળી છે, જેમાં લગભગ 1200 જેટલા લોકો જો ઈંટ ભઠ્ઠામાં કામ કરે છે એવા લોકો જઈ રહ્યા છે. એની 4 વાગે અમદાવાદથી ટ્રેન છે. આ લોકોએ પહેલાથી નોંધણી કરાવેલી છે, જેને નોંધણી કરાવેલી છે ફક્ત એવા લોકોને કહેવામાં આવી રહ્યો છે. એની જો આગળની સરકાર છે ત્યાંથી પણ આ લોકોને અનુમતિ મળી છે તો આ લોકોની મેડિકલ સ્ક્રીનિંગ કરીને બસમાં બેસાડીને અને ત્યાર પછી અમે લઈ જઈશું. એ અત્યાર સુધી આવવા માટે કદાચ પોતાના પ્રાઇવેટ વ્હીકલ્સ કે ટ્રક લારીના આ ટાઈપના ઇસ્તેમાલ કર્યા છે અને મને જાણવા મળ્યો છે કે હા એમાં એ મોટી સંખ્યામાં આવ્યા છે, એ બી અમે ઈંટ ભઠ્ઠા ઓનર્સને જણાવી દીધો છે. ઓકે સર, થેન્ક યુ. ગત સપ્તાહમાં ગાંધીનગર શહેરમાં કોરોનાના કેસો વધતા ગાંધીનગર મહાનગરપાલિકાએ એક્શન પ્લાન ઘડી તેનો અમલ કરાવવા માટે કમર કસી લીધી હતી. છેલ્લા 3 થી 4 દિવસમાં ગાંધીનગર શહેરમાં કોરોનાના કેસોમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. કોરોનાના સંક્રમણને રોકવાની કામગીરીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની હોમિયોપેથિક દવાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 50,000થી વધારે ઘરોમાં હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે અને હજી પણ આ વિતરણ ચાલુ જ છે. આ હોમિયોપેથીની દવા 5 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓએ દરરોજ સવાર સાંજ 4-4 ગોળી તથા 5 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓએ દરરોજ સવાર સાંજ 2-2 ગોળી લેવાની રહે છે એમ ગાંધીનગર મહાપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રિતેશ દવેએ ચંચળ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે. ગાંધીનગરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રિતેશ દવે પોતે પણ મહાનગરપાલિકાના કર્મચારીઓની સાથે સેક્ટરોમાં મુલાકાત લઈને ઘરે ઘરે આ હોમિયોપેથિક દવા વિતરણના કાર્યમાં જોડાઈને લોકોને માહિતી આપી રહ્યા છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા ગાંધીનગર સંપૂર્ણ લોકડાઉન રાખવાનો આદેશ આજે રાત્રિથી જ અમલમાં આવી રહ્યો છે ત્યારે નાગરિકોનો સહકાર ખૂબ જ જરૂરી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોરોનાના સંક્રમણને રોકવામાં આંશિક સફળતા મળી છે. લોકડાઉનનો આ 3જો તબક્કો ચાલી રહ્યો છે જે ખૂબ જ મહત્વનો છે. તો પણ ક્યાંક ક્યાંક જીવન જરૂરી વસ્તુઓના બહાના હેઠળ કે અન્ય કોઈ બહાના હેઠળ લોકો બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. તેને લઈને આજે ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડાએ ચંચળ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરીને ગાંધીનગરના સર્વે નાગરિકોને અપીલ કરી હતી. મિત્રો, જ્યારે નોવેલ કોરોનાની મહામારી આખા વિશ્વમાં ચાલી રહી છે ત્યારે ગાંધીનગરની અંદર માનનીય કલેક્ટર સાહેબે આજથી પૂરી 17 તારીખ સુધી 17-5-2020 સુધીનું પૂરું લોકડાઉન જાહેર કરેલું છે કે જેમાં માત્ર દવાની દુકાનો અને દૂધના પાર્લર સિવાય બીજું કંઈ ખુલ્લું રાખવામાં આવશે નહીં. તો હું જનતાને અપીલ કરવા માગું છું કે આપણે 17 તારીખ સુધી આપણા ઘરની બહાર ન નીકળીએ, કોરોનાના સંક્રમણને અટકાવીએ. એ આપણા માટે, આપણા પરિવાર માટે, આપણા રાજ્ય માટે અને આપણા દેશ માટે છે. માટે સૌએ આમાં સહયોગ આપવા હું આપ બધાને અપીલ કરું છું. બીજું કે જે લોકો આ કોરોનાની મહામારીમાં પોતાનું કર્મચારીત્વ નિભાવી રહ્યા છે ત્યારે એ લોકોને પણ આપણે સહકાર આપીએ. મિત્રો, ડૉક્ટર્સ હોય, પોલીસ હોય કે મહાનગરપાલિકાના કર્મચારી હોય, ફાયર બ્રિગેડના કર્મચારી હોય, દરેક કર્મચારી પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે ત્યારે તમે નાનકડા નાનકડા બહાના કાઢી કે પોસ્ટમાં મારે પૈસા મૂકવા જવા છે, પોસ્ટમાંથી મારે પૈસા ઉપાડવા જવા છે, બેંકમાં જવું છે, બેંકમાં મારે પૈસા ભરવા જવા છે, હપ્તો ભરવા જવું છે, આ નાનકડી બાબતોના બહાના કાઢી અને બહાર નીકળવાનું બંધ કરો તેવી હું આપને અપીલ કરું છું. અને જે કલેક્ટર સાહેબે 17-5 સુધી આપણને ગાંધીનગરને લોકડાઉન જાહેર કર્યું છે, સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે, તે માટે આપ સર્વેને તરફથી હું આશા રાખું છું કે આપ બધા આમાં સહયોગ આપો. એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. ગાંધીનગરમાં પથિક આશ્રમ પાસે શ્રમિકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોને પોતાના વતન મોકલવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ગુજરાતના દરેક જિલ્લાઓ શહેરોમાં આ શ્રમિકો વતન પરત ફરવા અધીરા બન્યા છે.
સરકાર એક પછી એક શ્રમિકોના જથ્થાની વહેંચણી કરી બસ અથવા ટ્રેન દ્વારા તેમને મોકલવાની વ્યવસ્થા ગોઠવી રહી છે અને અત્યાર સુધી ઘણા શ્રમિકોને વ્યવસ્થા પ્રમાણે મોકલવામાં પણ આવ્યા છે અને હજી દરરોજ આ શ્રમિકોની વ્યવસ્થા પ્રમાણે અલગ અલગ રાજ્યોની બસોમાં તેમને મોકલવામાં આવી રહ્યા છે। વહીવટીતંત્ર દ્વારા કુલ શ્રમિકોનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે અને આ લિસ્ટ પ્રમાણે રોજ બસો દ્વારા અને ટ્રેનો દ્વારા તેમને જુદા જુદા રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે। પરંતુ શ્રમિકોએ પથિકાશ્રમ એસટી ડેપોમાં જ ધામા નાખી દીધા છે અને આ શ્રમિકો પોતાનો વારો આવે ત્યાં સુધી એસટી સ્ટેન્ડને જ પોતાનું ઘર બનાવી લીધું છે અને ત્યાં જ રસ્તા પર કે એસટી બસ સ્ટેન્ડમાં જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે અને સવારે પોતાનો નંબર ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે। શ્રમિકોના ભીડભાડ અને ટોળા રસ્તા પર જોવા મળતા નાગરિકો દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સ ભંગની ફરિયાદો થઈ રહી છે। ગાંધીનગરના જાણીતા ઉદ્યોગપતિ અંબુસિંહ ગોલના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે। ગાંધીનગરની સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા તેમનો સિંહ ફાળો રહ્યો છે। ધાર્મિક હોય કે સામાજિક કોઈ પણ પ્રવૃત્તિમાં કોઈ તેમની મદદ માટે આવે તો તેમણે ક્યારેય ના પાડી નથી। કોરોનાના કારણે લોકડાઉન જાહેર થયું છે જેના કારણે વાવોલ ગામની આજુબાજુ સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને અને ગામમાં રહેતા વૃદ્ધ નિરાધાર પરિવારોને સારું અને સમયસર જમવાનું મળી રહે તે માટે આ બંને ભાઈઓએ ગામની જવાબદારી પોતાના ખભે લઈને દરરોજ પોતાના પાર્ટી પ્લોટ પર ભોજન બનાવવાની વ્યવસ્થા ગોઠવી છે। દરરોજ 500 જેટલા કુટુંબોને ભોજન પહોંચાડવામાં આવે છે અને ગામમાં કોઈ પણ ભૂખ્યું ના સૂવે તેની આ બંને ભાઈઓ પોતે કાળજી લઈ રહ્યા છે। અંબુસિંહજી ગોલે પોતાની તાબા હેઠળની પથિકાશ્રમ હોટલ પણ અત્યારે કોરોના વોરિયર્સને રહેવા માટે સોંપી દીધી છે અને ત્યાં કોરોના વોરિયર્સને પૂરતી સગવડો મળે તેમનું આયોજન પણ કર્યું છે। આ સિવાય આ બંને ભાઈઓ દ્વારા કમલા કુંજ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અનેક સેવાકીય સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। માત્ર કોરોનાના સમયમાં જ નહીં પરંતુ છેલ્લા એક વર્ષથી નિરાધાર વૃદ્ધો માટે તેમના તરફથી ટિફિન પહોંચાડવામાં આવી રહ્યા છે। આ સિવાય ગરીબ બાળકોને નિઃશુલ્ક ચોપડા આપી સ્કૂલની ફી પણ તેઓ ભરી દે છે। આ અંગે અંબુસિંહજી ગોલે ચંચળ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। વાવોલમાં ઘણા સમયથી અમે નિરાધાર અને અસહાય વ્યક્તિઓને બપોરે રોજ એક ટાઈમનું ટિફિન સેવા પૂરી પાડીએ છીએ, તેમજ સાંજે કૂતરાઓને અમે રોટલા નાખીએ છીએ। આ સિવાય શૈક્ષણિક ક્ષેત્રે પણ અમે જે જરૂરિયાતમંદ બાળકોને ચોપડા બુક્સ તેમજ તેમની સ્કૂલની ફી ભરવાનું પણ સેવા પૂરી પાડીએ છીએ। દરરોજ કેટલા લોકોને લગભગ જમવાનું અપાતું હશે? અત્યારે અમે લગભગ 101 માણસને અહીંયાથી ટિફિન સેવા પૂરી પાડીએ છીએ। અને કોઈને આપવા માટે જવાય છે? હા, એમાં પોલીસ ડિપાર્ટમેન્ટનો પૂરો સહકાર છે, તેઓ મારી વાતને સમજે છે અને અમને કોઈ હેરાનગતિ નથી। રિક્ષામાં અમે રોજ ટિફિન 11-12ની વચ્ચે જે તે વ્યક્તિને પહોંચાડીએ છીએ। આથી હું મારા વાવોલના પ્યારા ગ્રામજનોને એક નમ્ર અપીલ કરું છું કે માન્ય DDO સાહેબ અને કલેક્ટર સાહેબે જે 17મી મે સુધી સંપૂર્ણ વાવોલને લોકડાઉન જાહેર કરેલ છે ત્યારે આપણે સૌ ઘરમાં રહી તંત્રને સહકાર આપીએ, ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ અને એ સિવાય આપણે કંઈ પણ ટિફિન સેવાની કે અન્ય કોઈ જરૂરિયાત મેડિકલની દવાની કંઈ જરૂર હોય તો વિના સંકોચે મારો સંપર્ક કરજો। મારો મોબાઈલ નંબર છે 98255-235-35। આભાર। ગુજરાતમાં કહેર મચાવી રહેલા કોરોનાને કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાની કોરોનાની સ્થિતિ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવા માટે 14 ઉચ્ચ અધિકારીઓને કામગીરી સોંપી છે। આ અધિકારીઓ 2 દિવસ સુધી જિલ્લાઓની મુલાકાત લેશે, જેમાં જિલ્લા ખાતેની કોરોના હોસ્પિટલ, સામાન્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેશે અને તેના આધારે રિપોર્ટ તૈયાર કરશે। ત્યારબાદ આ રિપોર્ટનું પ્રેઝન્ટેશન આરોગ્ય કમિશનર સમક્ષ કરવામાં આવશે, જેના આધારે કોરોના સામે નવી ફોર્મ્યુલા ઘડવામાં આવશે। તો દર્શક મિત્રો, આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ। આપ પણ આપની નજીક બનતી ઘટનાઓ, સમાચારો અમારા સુધી પહોંચાડી શકો છો। ગાંધીનગર બ્યુરોમાં સમાચારો પહોંચાડવા માટે આપ સંપર્ક નંબર નોંધી લેશો વિશાલભાઈ ઉપાધ્યાય, મોબાઈલ નંબર 98-245-42-924। આ નંબર પર વોટ્સઅપ દ્વારા આપના નજીક બનતી ઘટનાઓ પહોંચાડી શકશો। તો દર્શક મિત્રો, સમાચારોમાં અત્યારે બસ આટલું જ। ફરી મળીશું આવતીકાલે વધુ સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।